नमस्कार विद्यार्थी मित्रों, आज आप न्यूज़पेपर के नक्कामा पेपर नो एक कलात्मक उपयोग करीशुं। पेपर में पेपर बेग बनावी छे अने आपणे जाणीए छीए के विश्वनी अंदर 12 जुलाईए वर्ल्ड पेपर बेग डे तरीके उजवामां आवे छे। आजनी तारीखनी अंदर पॉल्यूशन एटलुं बधुं वधतुं जाय छे ने एमां खास करीने आपणा रोजिंदा जीवननी अंदर प्लास्टिकनो वपराश खूब वधी रह्यो छे। तो एक विकल्प तरीके आपणे पेपर बेग जो उपयोग करीए तो प्लास्टिक ओछू वपराशे अने एना कारणे पॉल्यूशन पण घटशे। तो पर्यावरणनी रक्षा करवा माटे पण पेपर बेग एक खूब उपयोगी माध्यम बनी शके छे अने आपणे बहु मोटो रोल प्ले करी शकीए छे। तो पेपर बेग केवी रीते बने, एने केवी रीते डेकोरेट करवी, एना घणा बधा विकल्पो आपणी सामे होय छे। अने खास करीने तमे क्राफ्ट पेपर आवे छे, क्रेप पेपर आवे छे, चार्ट पेपर आवे छे अने लग्नની કંકોત્રીના પેપર, ખાદી પેપર, આવા ઘણા બધા કલાત્મક પેપરો બજારમાં મળે છે। એનો ઉપયોગ કરીને તમે સુંદર અને કલાત્મક પેપર બેગ બનાવી શકો છો। તો કેવી રીતે બનાવી આપણે જોઈએ। આપણે સૌપ્રથમ પેપર બેગ બનાવવા માટે ન્યૂઝ પેપર કે તમારી પાસે આવા નક્કામો ચાર્ટ પેપર કે સાદા પેપર કે એનાથી જાડો કોઈ પેપર આવે એ તમે ઉપયોગ કરી શકો છો। સૌપ્રથમ જે લંબાઈ છે પેપરની એને આપણે વચ્ચેથી બે ભાગમાં વાળીશું। આ રીતે શક્ય હોય તો પહેલાં તમે એનું મિડલ લઈ લો। પહેલાં આપણે મિડલ જોઈ લઈએ, થોડી ઘીસી કરીને મિડલ જોયું છે, એનાથી થોડુંક બહાર કાઢીને આપણે અહીંયા એક ફોલ્ડ કરીશું। ત્યારબાદ એમાં થોડોક વધારાનો ભાગ આવે એવી રીતે ફોલ્ડિંગ કરીશું જેથી આપણને અહીંયા સ્ટીક કરવામાં મદદ મળે। તમે આમ જોશો આમ ખોલીને તો આની ઉપર એક બીજા પેપરનો ભાગ આવી જાય છે અને ફેવિસ્ટિકની મદદથી આને તમે ચોંટાડી લો। આવી રીતે ફેવિસ્ટિકની મદદથી આ ભાગ આપણે અહીંયા સ્ટીક કરી દઈશું। વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, જો જાડો પેપર હોય તમારી પાસે વધારે પડતો તો એના માટે તમે ફેવિકોલ યુઝ કરજો તો વધારે સારું પરિણામ મળશે। આવી રીતે ફોલ્ડ કર્યા બાદ એને સુકાયા બાદ અહીંયા આપણે થોડીક નીચે જગ્યા રાખીને આ રીતે વાળવાનું છે। પેપરને કેટલો વાળવો એક તમારા પેપરની લંબાઈ ઉપર નિર્ભર છે કે બેગ તમારી કેટલી લાંબી ટૂંકી લંબચોરસ ચોરસ બનાવી છે એના ઉપર નિર્ભર છે। આમ જોશો તો એક ફોલ્ડિંગ છે, આ ફોલ્ડ કર્યા બાદ આપણે ઘીસી પાડવાની છે એ જોઈએ। તમે આ રીતે મેં વાળવાનું બતાવ્યું એને વાળ્યા બાદ આપણે આમ ખોલી દઈએ છીએ। ત્યારબાદ આ જે ઘીસી અહીંયા બની છે એને અહીંયા આપણે પેરેલલ એક ટ્રાયેંગલ બનાવીશું, ફરી બંને બાજુ એવી જ રીતે ટ્રાયેંગલ વાળીશું કે જેટલા ખાંચા પડશે તો તમે સરળતાથી એનું ફોલ્ડ કરી શકશો। તો આમ તમે જોશો તો બે આ રીતે ટ્રાયેંગલ આપણે વાળ્યા છે ટ્રાયેંગલમાં। આ રીતે ટ્રાયેંગલ વાળ્યા બાદ અહીંયા આપણે થોડુંક વધારે પ્રેશરથી આંગળી ફેરવીશું જેથી ત્યાં ખાંચો પડી જાય પેપરમાં। ત્યારબાદ આને આપણે ખોલી દઈશું જે રીતે પેપરની મૂળ સ્થિતિ જે હતી એ રીતે। હવે આને વચ્ચેથી તમારે આ રીતે વાળવાનું છે, એક આંગળી નીચે મૂકી બીજું ઉપર રાખીને આ રીતે ફોલ્ડ કરશો એટલે ઓટોમેટિક આપણને શેપ મળશે। બે આંગળી આમ રાખ્યા બાદ આને અહીંયા દબાવી દો એટલે અહીંયા જોશો તો તમને એક બીજો આમ ટ્રાયેંગલ મળે છે। એવી જ રીતે બંને બાજુ આ રીતે આપણે ટ્રાયેંગલ શેપ ઉમેરી દઈએ। હવે આટલું થયા બાદ આપણે આ જે પેપરનો ભાગ છે એ આ પેપર ઉપર આવે એ રીતે આપણે ચોંટાડવાનો છે। અહીંયા જોશો આ બે પેપર તમને અલગ સરળતાથી દેખાય એટલા માટે હું લાઈન કરી રહ્યો છું। તો આ જે પેપરને વચ્ચેથી ફોલ્ડ કરીને ઉપરના જે સ્કેચપેનવાળો પેપર હતો એના ઉપર આવે એવી રીતે આપણે એને સ્ટીક કરવાનું છે। આ પતલો પેપર હોવાથી ફેવિસ્ટિકથી સરળતાથી સ્ટીક થાય છે, પણ જાડો પેપર હોય તો અગાઉ મેં કહ્યું એમ તમે ફેવિકોલ યુઝ કરજો। તો આને આપણે આ રીતે સ્ટીક કરીને એની ઉપરના ભાગે થોડુંક ચોંટાડી દીધું અને સુકાવવા માટે પણ એને સમય આપજો। આવી રીતે ચોંટાડી દીધા બાદ આ જે ટ્રાયેંગલ ઉપરથી આપણે જે વાળવાનો છે એ આ જે લાઈન આપણો ખૂણો અહીં પડતો તો એના સમાંતર આવે એવી રીતે વાળવાનો છે। તો
तो तमारी पासे फूटपट्टी होय तो फूटपट्टी आवो कोई जाडो पूठू होय तो आ रीते मैं सेंड मूकी दीधुं छे एना समांतर अने ऊपरथी ए पेपर ने मैं थोड़ो फोल्ड कर्यो एटले अहींया ज्यां खूणो पड़े एटलो भाग तमारे टर्न करवानो छे तो आ एक्झेक्ट समांतर आवे जेथी करीने नीचेनो जे बेज बनवानो छे ए एक सरखो जळवाई रहे अने एना ऊपर तमे आ रीते आंगळी घुमावी अने फेविस्टिकनी मददथी एने आपणे अहींया नीचेनो भाग आपणे चोंટાડી દઈશું। આવી રીતે ચોંટાડ્યા બાદ એને સુકાવવા માટે સમય આપી તો આ રીતે આપણો એક જે પેપર બેગ છે એનો બેઝ તૈયાર થઈ ગયો। આમ હું તમને ખોલીને બતાવું તો આ નીચેનો હાથ ભાગ છે એને તમે આમ હાથ નાખીને હું આમ ખોલીશ તો નીચે તમને આવી રીતે દેખાશે। આ કમ્પ્લીટલી સુકાયા બાદ તમે ખોલજો જેથી કરીને આપણને એનો બેઝ એટલે કે એની થિકનેસ જે કહેવાય નીચેની ભાગની એ આપણને અહીંયા તૈયાર થઈને મળે છે। આવી રીતે સુકાઈ ગયા બાદ આ પેપરને આપણે આ જે હતો એને આપણે તે સીધો કરી દઈએ અને અહીંયા જે બે ખૂણા ટ્રાયેંગલ પડતા હતા એ ટ્રાયેંગલના સમાંતર આપણે એક ફોલ્ડ જે ડાબીને જમણી બાજુનો ઊભો ભાગ છે એમાં કરી લઈશું। આને પણ આમ ઘીસી પાડી દઈએ જેથી પેપર ની જે બેગ છે એમાં તમે એ ભાગનો પોળો કરી શકો એટલા માટેની આ ટેકનિક છે। બંને બાજુ એક સરખી ટેકનિકનો ઉપયોગ કરી અને આ રીતે ઘીસી પાડવાની છે। આમાં તમારા થોડીક પ્રેશરથી પણ ઘીસી પાડી શકો જેથી વળાંક આપણને બહુ સરળતાથી મળે। તો આટલો ભાગ થયો પેપર બેગ ફોલ્ડિંગ। આટલા ટર્ન તમને સરળતાથી આવડે એ જરૂરી છે એટલે ક્રમિક પગથિયા અનુસાર તમે આ સ્ટેપ ફોલો કરજો। હવે આટલું થઈ ગયા બાદ સુકાઈ જાય ત્યારબાદ આપણે પેપરને તમારી અનુકૂળતા મુજબ ટર્ન કરી અંદર આપણે હાથ નાખવી અને આને આપણે ખોલી દઈશું। આખા પેપરને જ્યાં ઘીસી હતી ત્યાં નીચેથી પણ આમ ખોલી દઈશું ઉપરથી પણ આમ ખોલી દઈશું તો અહીંયા જોશો તો વચ્ચે આપણને એક સરસ ઘીસી મળવાની છે અહીંયા। તો એ ઘીસીને આમ પહેલાં સીધી કરી અને થોડોક અંદરની ભાગે ટર્ન તમારે કરી અને બહારનો જે લાઈન છે એને તમે આ રીતે દબાઈ દેશો તો આપણને એનો એક ખાંચો થિકનેસ પેપરની મળી જશે જેથી આપણી બેગ છે ને એમ પોળી થાય। આમ તમે અંદરથી જોશો તો આમ એમાં એક ગેપ મળે એટલે તમે કોઈ વસ્તુ સરળતાથી મૂકી શકો તો આ ગેપ જરૂરી છે જેથી આ બેગને આપણે આમ પોળી કરી શકીએ। એ પોળી થઈ શકે એની આ ટેકનિક મેં તમને બતાવી કે ભાઈ આ રીતે આમ ખોલી બંને ખૂણાને વ્યવસ્થિત રીતે તમે આમ મિલાવી અને આરામથી તમારે કરવાની છે। જે ઘીસી પાડીથી એના ઉપર તમે આંગળી ફેરવશો એક જ વાર કરવાની જરૂર પડશે પછી ઓટોમેટિક એ ઘીસી તમને સરળતાથી મળી જશે। તો આ રીતે આપણી બેગ તૈયાર થઈ જાય જ્યાં આપણને સરળતાથી થિકનેસ પણ મળે છે। આમ તમે ખોલીને જોશો તો આપણને અંદર આપણે નાખી શકીએ હાથ પહોળો કરી શકીએ એટલી ગેપ મળી જાય થિકનેસ મળી જાય। આ બાજુ પણ તમે જોશો અહીંયા પણ જોશો તો જે પ્રમાણે તમારે બેગની થિકનેસ રાખવી હોય આની લંબાઈ પહોળાઈ એ પ્રમાણે તમારે પેપરનો ટર્ન લેવાનો છે। તો આ એક સરળતાથી આપણે એક બેગ તૈયાર કરી છે। આવી રીતે બેગ તૈયાર થયા બાદ આપણે એને દોરીથી હેન્ડલ બનાવીશું યા તમારા ઘરે જો પંચિંગ મશીન હોય તો આ રીતે બે અહીંયા હોલ કરી લેવાના। હવે આ હોલ કર્યા બાદ અહીંયા મજબૂતાઈ જરૂરી છે કાં તો તમે અહીંયા સેલોટેપ લગાવો આગળ અને પાછળ અને પછી પંચિંગ કરો તો એમાં અહીંયા મજબૂતાઈ મળશે અથવા અહીંયા હોલ કર્યા બાદ તમે સેલોટેપ લગાવો થોડી જાડી બે વાર ત્રણ વાર જેથી કરીને અહીંયા હેન્ડલમાં મજબૂતાઈ મળશે અને તે કોઈ વસ્તુ આપણે વજનવાળી મૂકી હોય તો સરળતાથી બેગમાં રહી શકે। ત્યારબાદ અહીંયા તમારી પાસે ઊનની દોરી યા કોઈ કલાત્મક દોરી હોય અહીંયા તમે સ્ટીક કરી અને એનું આપ તમે હેન્ડલ પણ તૈયાર કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં જે તમને ટેકનિકથી બતાવી એ આ બેગ છે અહીંયા ન્યૂઝપેપરનું હેન્ડલ છે અને આને તમે સરળતાથી ખોલી શકો એ રીતની ડિઝાઇનની છે। તો અત્યારે જે મેં તમને ડેમો આપ્યો છે એ પ્રમાણેની આ બેગ છે જરૂર પ્રમાણે તમે સુશોભન કરી શકો છો। અહીંયા હું તમને એક બીજી રીતે ફોલ્ડિંગ કરવાની રીત બતાવું છું જેમાં તમે આવી રીતે ન્યૂઝપેપરની સ્ટીક પણ બનાવી શકો છો। આમ જોશો તો આ રાઉન્ડ સ્ટીક છે
आने तमे ऊपरथी दबाओ तो आ लंबचोरस स्टीक थई जशे। तो आनी पण तमे सरस बेग में उपयोग करी शको छो। आ स्टीक बनावा माटे तमारे न्यूज़पेपरनो आ रीते कोई खूणो लेवानो, एने थोड़ूक दबावीने आ रीते तमे गोल गोल फेवरी शको छो। धीमे धीमे गोल फेवरी अने थोड़ूक प्रेशर थी करवानुं जेथी एनी मजबूताई आवे। आ रीते गोल करी अने अंत भाग आवे एने तमे फेविकॉल के फेविस्टिकनी मददथी स्टीक करी दो। बीजो विकल्प आपणी पासे ए छे के तमे आमने लंबचोरस आकारमां, आ एक टर्न छे, आ रीते बीजो एक सरखो राखीने तमे आ रीते फोल्ड करी शको छो। आवी कर्या बाद एने तमे अंत भागमां चोंटाड़ दो एटले तमने जो आवी रीते स्टीक मळशे। अमे अहींया तैयार करी छे। तो आवी स्टीक न्यूज़पेपरमांथी पण बने अने कोई आवो नकामो पेपर होय, न्यूज़पेपर अथवा क्राफ्ट पेपर, एनो पण आ बने। आमां लांबी पण तमे यूज करी शको जेटली जोईए एटली। न्यूज़पेपरनी लंबाई वधारे होय छे तो तमारे बेगमां एनो उपयोग थई शके। हवे आमां तमारे शुं करवानुं के आ जे पेपर भाग छे एक ऊपर एक नीचे आ रीते करीने तमे स्टीक करशो। आना तमने हूँ फोटो पण मोकली आपवानो छुं ऊपर नीचे लगावीने, जेथी करीने तमे बेगने पण एक सरस टच आपी शको छो અને એક નવી રીતે પણ કરી શકાય છે। પહેલાંમાં આપણે ફ્લેટ પેપર યુઝ કર્યો, આમાં આપણે જુદી રીતે પેપર યુઝ કરીએ છીએ। અગેઇન આપણે ઉપર નીચે કરીએ, એટલે કહેવાનો મતલબ એ છે કે એક ભાગ ઉપર આવે એક ભાગ નીચે આવે, એવી રીતે તમારે આ રીતે ડિઝાઇન કરવાની થાય। અહીંયા જો આ રીતે મેં ગોઠવ્યું છે અને ત્યારબાદ અહીંયા તમે ફેવિકોલની મદદથી ચોંટાડજો, કારણ કે આની મજબૂતાઈ જરૂરી છે, અને ત્યારબાદ સ્ટેપલર પણ લગાવજો। આ રીતે મેં એક અહીંયા બેગ બનાવી છે। આ પદ્ધતિનો ઉપયોગ કરીને અહીંયા તમે જોઈ રહ્યા છો આ બેગ આપણે બનાવેલી છે। નજીકથી જોશો તો તમને ખ્યાલ આવશે ઉપર નીચે ઓલ્ટરનેટ ભાગ આવે છે અને નીચે એક સરસ જાડું પૂઠું મારી પાસે અહીંયા જોશો તો આ એક સરસ લગ્નની કંકુતરીનું પૂઠું છે, જેને સરસ ડિઝાઇન પણ છે, કલાત્મક પણ છે। તમે અહીંયા ક્યાંક લગાવી શકો, નીચે લગાવી શકો, એ આટલો ભાગ તમે કટ કરીને તમારી બેગને સુશોભિત કરવા માટે ઉપર પણ લગાવી શકો છો, જેથી આપણી બેગ કલાત્મક બને। તો આ બેગ આ રીતે બનેલી છે અને એની પાછળ આપણે જોઈએ તો થોડાક બીજા રંગીન પેપરનો ઉપયોગ કરીને આવી રીતે તુઈ આભલા લગાવીને એને ડેકોરેટ પણ કરી શકાય છે, જેથી આપણી બેગ વધારે સુંદર લાગે। તમે આવી રીતે બે કલરના ક્રાફ્ટ પેપરનો પણ ઉપયોગ કરી શકો છો, જેમાં બે કલર તમને બેગમાં મળે, અને આવી રીતે ડેકોરેશનના પેપર જાડાઈ પ્રમાણે બજારમાં મળતા હોય છે એનો પણ તમે કલાત્મક બેગ બનાવવામાં ઉપયોગ કરી શકો છો। એને તમે અંદરથી જોશો તો તમે આ રીતે બ્રોડ કરી શકો છો, જેથી બંને બાજુ એક સરસ મજાનો શેપ મળે છે। તો આવા પેપર, રંગીન પેપરનો પણ તમે કલાત્મક ઉપયોગ કરો અને એ રીતે ડિઝાઇન કરજો। અહીંયા હું તમને એક બીજી કલાત્મક બેગ બતાવી રહ્યો છું। આગળ મેં બતાવ્યું એ રીતે જ અહીંયા તમને ફોલ્ડ કરેલા જોવા મળશે, પણ આની ઉપર સિલ્વર કોઈન કલર આવે છે, એ કલર કરવામાં આવ્યો છે, જેથી એની એક સરસ મજાની સ્મૂધ ચમક મળે છે, અને આ સ્પંજની મદદથી ડેકોરેટ કરવામાં આવી છે। તો આ એક સ્મોલ બેગ છે અને સરસ મજાને અંદર બહાર સિલ્વર કોઈન કલરથી સુશોભિત કરવામાં આવી છે। તો તમે તમારા વિકલ્પ તરીકે આ પણ એક બેગનો ઉપયોગ કરી શકો। તમારે ઘરે આવી બધી નકામી વસ્તુઓ પડી હોય, તુઈ આભલા ટીકી યા પેપરમાંથી બનાવીને ફ્લાવર, તો એ બેગ ઉપર તમે લગાવીને તમારી બેગને વધારે સુંદર અને સુશોભિત કરી શકો છો। મેં આગળ તમને બતાવ્યું કે જે લગ્નની કંકુતરીઓની અંદર જે કલર કલાત્મક પેપરો આવે છે એને કટ કરીને પણ તમે લગાવી શકો છો। અહીં તમે જોશો તો આ કલાત્મક પેપર અહીંયા છે, આને તમે ઉપરથી સરસ મજાનું અહીંથી કટ કરી લઈએ આના પેરેલલ, અને આ ફ્લાવરની જે ડિઝાઇન છે એ આપણી બોર્ડર બેગ ઉપર લગાવી દો તો બેગ વધારે સુંદર લાગતી હોય છે। તો આવી કોઈ વસ્તુનો પણ ઉપયોગ તમે કરીને તમારી બેગને સુશોભિત કરી શકો છો। આપણા જીવનના રોજિંદા વપરાશમાં આપણે પેપર બેગનો ઉપયોગ કરી અને પર્યાવરણનું રક્ષણ કરીએ, અને પ્લાસ્ટિક બેગનો આપણે તો એવોઇડ કરીએ અથવા ઓછો ઉપયોગ કરીએ, અને ઘરના અન્ય સંબંધીઓને પણ કુટુંબીજનોને પણ આપણે એ શીખવીએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે જેટલો બને એટલો ઓછો કરીએ અને પેપર બેગનો ઉપયોગ વધારીએ,
જેથી કરીને આપણે આપણા દેશનું પણ રક્ષણ કરીશું, પર્યાવરણનું પણ રક્ષણ કરીશું અને દેશના વિકાસમાં, દેશના રક્ષણ કરવામાં પણ આપણું યોગદાન હશે. એ પણ એક સૌથી મોટું આપણું પ્લસ પોઈન્ટ હોય. અને વિદ્યાર્થી તરીકે જ્યારે આપણે દેશ સેવા કરતા હોઈએ તો એનો પણ એક ગૌરવ અને આનંદ હોય છે. તો આવી રીતે મેં જે તમને બેગ બતાવી છે એ બેગ તમે તમારા જીવનમાં રોજિંદા વપરાશમાં કરો, બીજાને કરતાં શીખવાડો અને એક સુંદર કલાત્મક શોપીસ તરીકે પણ આપણે ઘરમાં રાખીએ. તો તમારા ઘરમાં સરળતાથી જે કંઈ વસ્તુઓ મળી રહે એનો ઉપયોગ કરીને તમારે એક પેપર બેગ બનાવવાની છે. અને આપણે 12 જુલાઈએ મેં આગળ કહ્યું એમ વર્લ્ડ પેપર બેગ ડેની આપણે ઉજવણી કરી એમ કહેવાશે. તો આ સાથે પેપરના બેગના કેટલાક નમૂના અને એની પદ્ધતિ મેં તમને બતાવી છે, એ અનુસાર તમે ઘરે પણ પેપર બેગ તૈયાર કરજો. થેન્ક યુ.